નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટરનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. તો અગાઉના લેક્ચરની અંદર આપણે ચંદ્રગુપ્ત પહેલો અને સમ્રાટ સમુદ્રગુપ્ત છે એના વિશેની માહિતી મેળવી છે. હવે આજે આપણે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય અને કુમારગુપ્ત પહેલો, બરાબર છે, આના વિશેની માહિતી છે એ આપણે મેળવવાની છે. તો જોઈએ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. ઈસવીસન 375માં સમુદ્રગુપ્તનું અવસાન થયું. બરાબર, પ્રશ્ન પૂછાય કે સમુદ્રગુપ્તનું અવસાન ક્યારે થયું, તો ક્યારે આવશે, ઈસવીસન 375માં. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો અને તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. બરાબર છે, હવે સમુદ્રગુપ્ત છે એનું અવસાન થાય છે એટલે એની જગ્યાએ ગાદી ઉપર કોણ આવે છે, તો કે એનો દીકરો ચંદ્રગુપ્ત બીજો. આપણે જાણીએ છીએ કે એ સમયે ગાદી છે, બરાબર, એની અંદર તો કે વારસા પ્રથા જોવા મળતી હતી કે રાજા હોય એનો દીકરો જ રાજા બને. જેમ કે ચંદ્રગુપ્ત પહેલો છે એનું અવસાન થયું એટલે એની જગ્યાએ ગાદી ઉપર કોણ આવ્યું, તો કે સમુદ્રગુપ્ત આવ્યું. બરાબર, સમુદ્રગુપ્ત છે એનું અવસાન થયું એટલે હવે એની જગ્યાએ, તો કે એનો દીકરો જે છે ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય, તે ગાદી ઉપર આવે છે. હવે એના પિતા તરફથી એને જે કાંઈ પણ સંપત્તિ મળી હતી વારસામાં, બરાબર, જે કાંઈ પણ રાજ્યો મળ્યા હતા, એણે પોતાના સામ્રાજ્યને સફળતાપૂર્વક એટલે એના પિતા દ્વારા જે વારસામાં મળેલું સામ્રાજ્ય હતું એ સાચવ્યું. સાચવું એટલું જ નહીં પણ બીજા જે કંઈ પણ કેટલાક એણે પ્રદેશો ઉપર વિજય મેળવ્યો અને પોતાનું જે સામ્રાજ્ય છે તેનો વિસ્તાર કર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. બરાબર, હવે પ્રશ્ન પૂછાય કે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક એટલે રાજા કોણ હતો, તો કે ચંદ્રગુપ્ત બીજો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અડકીને આવેલી હતી. બરાબર છે, હવે ચંદ્રગુપ્ત બીજો છે એના સામ્રાજ્યની એટલે એનું જે રાજ્ય હતું એની સરહદ એટલે બોર્ડર ક્યાં અડીને હતી, અડકીને એટલે કે અડીને, તો શક રાજ્ય છે, બરાબર, તેને અડીને હતી. એટલે ચંદ્રગુપ્ત બીજો જે છે એના સામ્રાજ્યની સરહદ, તો કે જે બાજુમાં શક રાજ્ય આવેલું છે તેને અડીને એટલે કે ત્યાં સુધી આવેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. બરાબર છે, કોણે, તો કે ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત ઉપર હુમલો કર્યો અને શક ક્ષત્રપ વંશ જે છે, બરાબર, એના રાજ્યનો અંત એટલે એનો વિનાશ કર્યો અને આ વિજયની યાદમાં શકારીનું બિરુદ ધારણ કર્યું, તે વિક્રમાદિત્ય કહેવાયો. બરાબર છે, હવે પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્ત બીજાએ ક્યાં ક્યાં બિરુદ ધારણ કર્યા, તો શકારીનું બિરુદ શા માટે એણે ધારણ કર્યું, તો કે એણે ગુજરાત ઉપર હુમલો કરી જે શક ક્ષત્રપ નામનો જે વંશ હતો, બરાબર, એ રાજ્યનો વિનાશ કર્યો અને એની યાદમાં, તો કે ચંદ્રગુપ્ત બીજાને શકારીનું બિરુદ ધારણ કર્યું અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયું. એટલે ચંદ્રગુપ્ત બીજાએ બે બિરુદ મેળવ્યા, એક શકારી અને બીજું વિક્રમાદિત્ય. તેણે 300 વર્ષથી પગદંડો જમાવી બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. બરાબર, ચંદ્રગુપ્ત બીજો છે એણે 300 વર્ષથી જેણે પોતાનું સામ્રાજ્ય ફેલાવીને બેઠા હતા, પગદંડો જમાવો એટલે સામ્રાજ્ય ફેલાવીને બેઠેલી જે જાતિ કઈ, તો કે જે શક ક્ષત્રપ જે છે એ 300 વર્ષથી આ શાસન કરતા હતા, તો એને હાંકી કાઢવા માટે, તો કે ચંદ્રગુપ્ત બીજો છે એ સફળ રહ્યું. બરાબર, એટલે હાંકી કાઢવા માટે, તો કે જે શક્તિશાળી રાજ્ય હતા એની સાથે લગ્ન સંબંધો બાંધ્યા અને પોતાનું જે સૈન્ય બળ છે, બરાબર, એમની મદદથી પોતાનું જે સૈન્ય બળ એટલે કે એના સૈનિકો છે એ વધાર્યા. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ જ ઉપયોગી થયા. એણે જે રાજ્ય છે, બરાબર, એની રાજકુમારી સાથે લગ્ન કર્યા અને ત્યાંથી, તો કે એનું જે સૈન્ય બળ છે એને પણ વધારે પ્રોત્સાહન પીઠબળ મળ્યું અને એના જે લગ્ન સંબંધો હતા તેના લીધે, તો કે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર એટલે પોતાનું સામ્રાજ્ય છે એ પણ એણે વધાર્યું અને દુશ્મનોને મહત આપવામાં એટલે કે દુશ્મનોને હાર આપવામાં, તો કે એણે જે રાજ્યની રાજપુરી સાથે લગ્ન કર્યા તો એ રાજ્ય પણ, બરાબર, તો કે ચંદ્રગુપ્ત બીજો છે એની સાથે લડતા હતા, પરિણામે, તો કે દુશ્મનો છે
એને હાર આપવામાં પોતે સાબિત થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભતીર્થ એટલે ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. બરાબર, હવે એણે નવા જે કોઈ પણ પ્રદેશો જીતા એ ખૂબ જ અગત્યના હતા, જેની અંદર ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, જેની અંદર કયા પ્રદેશો છે તો કે ભૃગુ કચ્છ એટલે હાલનું ભરૂચ અને સ્તંભતીર્થ એટલે હાલનો ખંભાત ના ધીકતા બંદરો. બંદરો કોને કહેવાય તો કે પ્રાચીન સમયની અંદર માલ સામાન છે એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવા માટે બરાબર બંદરો છે એનો ઉપયોગ થતો હતો. જેમ કે જહાજ છે, સ્ટીમર છે, બોટ છે, આ જે જગ્યાએ જતા આવતા હોય એને બંદર કહેવાય. એટલે ધીકતા બંદરો તે ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. બરાબર, અને બંદરો છે જેમ કે ભરૂચ અને ખંભાતના બંદરો છે એ મળ્યા અને ગુપ્ત સામ્રાજ્ય છે એ વધુ ને વધુ સંપત્તિ જે છે એ મેળવતા ગયા. બરાબર, અને પરિણામે એના રાજ્યની અંદર દરિયાઈ વેપાર છે એ પણ વધ્યો. પરિણામે ગુપ્ત રાજાઓ છે અખૂટ સંપત્તિ એટલે કે વધારે માં વધારે સંપત્તિના માલિક બન્યા. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર ગુપ્ત શાસિત ભારતનો નકશો પાના નંબર 35માં આપેલો છે. જો એની અંદર હિમાલય, વૈશાલી, પાટલીપુત્ર, ગંગા, નર્મદા, મરુ, સિંધુ અને એક બાજુ અરબ સાગર અને એક બાજુ બંગાળનો ઉપસાગર આપેલો છે. એટલે આ બધું જે છે એ શું છે તો કે દરિયાઈ માર્ગે. બરાબર, દરિયાઈ માર્ગે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વેપાર થતો હતો એટલે ગુપ્ત શાસિત જે ગુપ્ત શાસકો હતા બરાબર એમનો નકશો જે છે અહીંયા આપેલો છે. આગળ વાત કરીએ, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલ ચીની યાત્રાળુ પાહ્યને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. બરાબર, ચંદ્રગુપ્ત બીજો છે એના સમયની અંદર ચીની યાત્રાળુ એટલે ચીની મુસાફર કોણ તો કે પાહ્યન. બરાબર, એ ભારતની અંદર આવ્યો હતો અને એણે ગુપ્ત રાજ્ય એટલે કે ગુપ્ત સામ્રાજ્ય છે એનો જે વહીવટ છે એ અને ગુપ્ત સામ્રાજ્યની જે સમૃદ્ધિ છે એના વખાણ છે એ પોતે પોતાના પુસ્તકની અંદર કરેલા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદર ભાવ રાખતો હતો. પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ પાળતો હતો, કયો આવું છે વૈષ્ણવ ધર્મ. બરાબર, એટલે ચંદ્રગુપ્ત બીજો છે વૈષ્ણવ ધર્મી હતો છતાં પણ બીજા બધા જે પણ ધર્મ છે એને ખૂબ આદર ભાવ એટલે માન સન્માન આપતો હતો. તેનો સેનાપતિ આમ્રકાર દેવ બૌદ્ધ ધર્મી અને રાજ્ય મંત્રી વર્ષેન શૈવ ધર્મી હતો. બરાબર, હવે ચંદ્રગુપ્ત બીજો છે એનો સેનાપતિ તો કે આમ્રકાર દેવ કયો ધર્મ પાળતો હતો તો કે બૌદ્ધ ધર્મ અને એના રાજ્યનો જે મંત્રીનું નામ છે વર્ષેન એ શૈવ ધર્મી એટલે જે શંકર ભગવાનની પૂજા કરતા હોય શિવને માનતા હોય શૈવ ધર્મી કહેવાય અને બૌદ્ધ ભગવાનને બૌદ્ધ ધર્મને માનતા હોય બૌદ્ધ ધર્મી કહેવાય. રાજ્યની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. બરાબર, એની જે રાજધાની છે કઈ તો કે પાટલીપુત્ર, એની અંદર પણ ઘણા બધા છે બૌદ્ધ ધર્મો જે છે એના મઠો એટલે જેમ આપણે હિન્દુ ધર્મની અંદર મંદિરો હોય છે એમ બૌદ્ધ ધર્મના જે મંદિરો છે એને મઠો કહેવાય. બરાબર, એટલે ચંદ્રગુપ્ત બીજાની જે રાજધાની છે પાટલીપુત્ર હતી એની અંદર પણ બૌદ્ધ મઠો એટલે કે બૌદ્ધ મંદિરો આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની શક્યો. બરાબર, ચંદ્રગુપ્ત બીજાનો જે સમયગાળો છે શાસનકાળ છે એ દરમિયાન એણે સાંસ્કૃતિક સિદ્ધિઓ એની જે સંસ્કૃતિઓ છે એમાં જે સિદ્ધિ મેળવી અને એના કારણે ગોપયુગ છે એ સુવર્ણ યુગ એટલે કે સોનાનો યુગ બની ગયો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતા. ચંદ્રગુપ્ત બીજો છે એનો સમય તો કે વિદ્વાનો જેની પાસે જ્ઞાન છે માહિતી છે બરાબર એવા વિદ્વાનો અને જે કવિઓ છે એનો આશ્રયદાતા હતો. એટલે ચંદ્રગુપ્ત બીજો પોતાના રાજ્યની અંદર વિદ્વાનો અને જે કવિઓ છે એને આશરો સહારો છે એ આપતો હતો. એટલા માટે કહેવાય કે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાકવિ અને નાટ્યલેખક કાલિદાસ તેના રાજકવિ હતા. ચંદ્રગુપ્ત બીજાના બરાબર એના જે રાજ દરબારના જે કવિ હોય એને કહેવાય રાજકવિ. એટલે સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કોણ છે તો કે કાલિદાસ. તો જે આ કાલિદાસ છે એ ચંદ્રગુપ્ત બીજાના રાજ્યના રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજવેદ હતા. બરાબર, એના રાજ્યના જે વેદ એટલે આપણે જે ડોક્ટર કહીએ છીએ તો એ સમયે તો કે ચંદ્રગુપ્ત બીજાના જે રાજ્યના વેદ કોણ હતા તો કે ધન્વંતરી, વૈજ્ઞાનિક વરાહ મિહિર, વૈતાલ ભટ્ટ,
અમારી કોષના રચયિતા અમરસિંહ જેવા રત્નથી તેનો દરબાર શોભતો હતો. પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્ત બીજાનો રાજ દરબાર શેના કારણે શોભતો હતો? તો શું આવશે? તો કે સંસ્કૃત અને સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા, બરાબર. ત્યાર પછી ધન્વંતરી તેના રાજવેદ હતા. પછી વૈજ્ઞાનિક ક્ષેત્રે જે સફળતા સિદ્ધિ મેળવનાર વરાહ મિહિર, વૈતાલ ભટ્ટ, પછી અમરકોશ નામનો જે સાહિત્ય છે એના રચિતા અમરસિંહ, આ બધા છે રત્નો. રત્ન એટલે હીરા, બરાબર. આ બધાને શેની ઉપમા આપી છે? તો કે રત્નો એટલે હીરાની ઉપમા આપી છે કે આ બધા જે હીરાઓ રત્નો હતા એનાથી ચંદ્રગુપ્ત બીજો છે એનો રાજ દરબાર છે શોભતો હતો. તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. ચંદ્રગુપ્ત બીજો છે તેના સમયમાં શિલ્પ, શિલ્પ એટલે મૂર્તિ, બરાબર, સ્થાપત્ય એટલે બાંધકામ, અને ચિત્રકલા, ચિત્રકલા એટલે જે કંઈ પણ આપણે ચિત્ર દોરીએ છીએ એ, એટલે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલા ત્રણેયનો સુંદર એટલે કે સરસ મજાનો વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા હતા. આપણે અજંતા ઇલોરાની જે ગુફાઓ છે, બરાબર, એના નામ આપણે સાંભળેલા છે, એટલે અજંતાના ઘણા બધા કલા મંડપો, બરાબર, એ સમયે તો કે કોના સમયમાં? તો કે ચંદ્રગુપ્ત બીજો છે તેના સમયમાં તૈયાર થયેલા હતા. તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. ચંદ્રગુપ્ત બીજાએ રાજધાની કઈ? તો કે પાટલીપુત્ર. એની અંદર અનેક એટલે કે ઘણા બધા બૌદ્ધ મંદિરો, બૌદ્ધ મઠો એટલે શું કહેવાય, બૌદ્ધ મંદિરો એ બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મોહરાલીનો લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી, બરાબર. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જે દિલ્હી પાસેનો મોહરાલીનો સ્તંભ આવેલો છે, કયો સ્તંભ? તો કે લોહ સ્તંભ. લોહ સ્તંભ એટલે લોખંડનો સ્તંભ, સ્તંભ એટલે થાંભલો, બરાબર. તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એ બનાવવામાં આવ્યો હતો, અને જેને સદીઓ સુધી, સદીઓ સુધી હાલમાં પણ આપણે એને જોઈ શકીએ છીએ કે જે સમયે એને બનાવવામાં આવ્યો હતો એ જ સ્થિતિમાં હાલમાં પણ જોવા મળે છે. આટલા વર્ષ થઈ ગયા, બરાબર, તડકો હોય, તાપ હોય અથવા તો વરસાદ હોય, છતાં પણ એને આજ સુધી કાટ લાગ્યો નથી. મોટા ભાગે કોઈ પણ લોખંડ હોય એના ઉપર પાણી પડે, બરાબર, એટલે એ કટાઈ જાય, સડી જાય. જ્યારે આ મોહરાલીનો લોહ સ્તંભ છે જે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બનાવવામાં આવેલો હતો, એને સદીઓ વહી ગઈ, બરાબર, આટલા વર્ષો વહી ગયા, છતાં પણ એ તાપ અને વરસાદમાં રહેવા છતાં હજી પણ એને કન્ડિશનમાં, એને સ્થિતિમાં છે, એને જરાય પણ ક્યાંય પણ ક્યાંય કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈને બીજી રાજધાની બનાવી, બરાબર છે. ચંદ્રગુપ્ત બીજો છે એણે પોતાની રાજધાની કઈ હતી? તો કે પાટલીપુત્ર. આ ઉપરાંત તો કે ઉજ્જૈન છે એને પણ પોતાની રાજધાની બનાવી. એટલે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બે રાજધાની હતી. કઈ કઈ હતી? તો કે એક પાટલીપુત્ર અને બીજી ઉજ્જૈન. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો, બરાબર. તેણે પોતાના રાજ્યનો વહીવટ કરવા માટે જુદા જુદા ભાગની અંદર વહેંચવામાં આવ્યો, જેથી કરીને વહીવટ છે એ વ્યવસ્થિત અને સરળતાથી કરી શકાય. લગભગ ઈસવીસન 414ના આરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્યનું અવસાન થયું. પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્ત બીજાનું અથવા તો વિક્રમાદિત્યનું અવસાન અથવા તો મૃત્યુ ક્યારે થયું? તો ઈસવીસન 414ના અરસામાં એટલે કે સમયગાળામાં, બરાબર, એટલે લગભગ ઈસવીસન 414ના સમયગાળામાં સમ્રાટ ચંદ્રગુપ્ત અથવા તો વિક્રમાદિત્ય છે તેનું અવસાન થયું. ત્યાર પછી વાત કરીએ ગુપ્ત સામ્રાજ્યનો અંત. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો, બરાબર. ચંદ્રગુપ્ત બીજો છે એનું હવે અવસાન થાય છે, અને ત્યાર પછી તેની જગ્યાએ તો કે એનો પુત્ર પ્રતાપી, પ્રતાપી એટલે કે વીર પુત્ર છે કુમારગુપ્ત પહેલો, તે ગાદી ઉપર આવ્યો. તેના સમયમાં નાલંદા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ, બરાબર. હવે કુમારગુપ્ત છે તેના સમયમાં તો કે નાલંદાની પ્રસિદ્ધ એક બૌદ્ધ જે વિદ્યાપીઠ છે, નાલંદા વિદ્યાપીઠ જેને કહે છે આપણે, અને અજંતાની જે એટલે કેટલીક જે ગુફાઓ છે એ તો કે કુમારગુપ્ત છે તેના સમયની અંદર તૈયાર થઈ. તમારા પાઠ્યપુસ્તકની અંદર, બરાબર, જો એના ચિત્ર છે એ આપેલા છે કે નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદી ઉપર બેઠો, બરાબર. હવે કુમારગુપ્ત પહેલો છે એના પછી ગાદી ઉપર કોણ આવે છે? તો કે એનો વીર પુત્ર એટલે કે એનો પુત્ર જે છે સ્કંદગુપ્ત એ ગાદી ઉપર આવે છે.
સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકોની ઝનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણોને બચાવી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. બરાબર છે. હવે જે કુમારગુપ્ત છે એના પછી એનો દીકરો છે એ સ્કંદગુપ્ત ગાદી ઉપર આવે છે અને એના પછી સ્કંદગુપ્ત જે છે એના પછી તો કે એના જે નિર્બળ શાસકો એટલે કે ગુપ્ત વંશના જે નિર્બળ રાજાઓ છે બરાબર એ વધે વધુ સમય સુધી પાટલીપુત્ર અને ઉજ્જૈન ઉપર પોતાનું જે સામ્રાજ્ય છે એ સ્થાપી શક્યા નહીં અને હુણ જાતિના હુણ શાસકો છે એને આક્રમણ કર્યું અને ગુપ્ત સામ્રાજ્ય છે એનો અંત થાય છે. હવે એનું સામ્રાજ્યનો અંત તો કે ઈસવીસન 550 ની અંદર ગુપ્ત સામ્રાજ્ય છે એનો અંત આવે છે એટલે છિન્નભિન્ન થઈ ગયું એટલે એનું સામ્રાજ્ય છે એનું ત્યાં પતન થાય છે. બરાબર છે. એટલે આ રીતે જે ગુપ્ત વંશ છે એનો તો કે નાશ થાય છે. એટલે હવે અહીંથી તમને જે હોમવર્કની અંદર જે પ્રશ્ન આપું છું એ તમારે કરવાના છે. બરાબર. તો આપણે પહેલી ટૂંક નોંધ કરવાની છે કે ચંદ્રગુપ્ત બીજો અથવા તો વિક્રમાદિત્ય એના પછીનો પ્રશ્ન છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ ક્યાં ક્યાં બિરુદ ધારણ કર્યા હતા. બરાબર છે. એના પછી ગુપ્ત યુગનો છેલ્લો રાજા કોણ હતો. ત્યાર પછી ક્યાં સમ્રાટના સમયના ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. બરાબર છે. પછીનો પ્રશ્ન દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું. ત્યાર પછી કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. બરાબર. તો આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ. જય હિન્દ.